हेलो विद्यार्थी मित्रों, तमारु स्वागत है अपनी यूट्यूब चैनल स्काय ऑफ एजुकेशन में। विद्यार्थी मित्रों, आ वीडियो में आपने जोवाना छे तोरण 10 सामाजिक विज्ञान बोर्ड एग्जाम 2022 माटे मोस्ट आईएमपी 3 गुणना अने 4 गुणना आईएमपी प्रश्नों। तो चलो विद्यार्थी मित्रों, अपने चालू करिए। तेना पहेला जो तमे नवा हो तो आ चैनल सब्सक्राइब कर लो और आ वीडियो ने लाइक तेमज शेयर कर दो। तो 3 गुणना प्रश्नों, तेमा पहलो प्रश्न आपेलो छे, उत्तर गुजरात स्थित मंदिर जेनुं नक्षीकाम ईरानी शैली में थयेलू छे ते मंदिरनो परिचय आपो। तो आ प्रश्न 2020 में पूछाई गयेल छे। बीजू छे, गुजरातनी स्थापत्य कलानो परिचय आपो, आ प्रश्न 2020 में पूछाई गयेल छे। त्रीजू छे, सरकारनुं जे पद्धतिमां हस्तक्षेप नथी ते पद्धतिना लाभ अने गैरलाभ जणावो, आ प्रश्न 2020 में पूछायेल छे। चौथू छे, संसाधन जमीन धोवाण अने एकल संसाधननी व्याख्या आपो, तो 2020 में पूछाई। पांचमू छे, भाव वधारो आर्थिक विकास में पोषक पण छे अने अवरोध रूप पण छे, विधान समझाओ, तो 2020 में पूछाई। छठू छे, भारत में कृषिना प्रकारोमांथी कोई पण त्रण प्रकारो जणावो, तो 2020 में पूछाई। सातमू छे, सन्ना कापड़नो उद्योग विषे टूंकी नोंध लखो, तो 2019 में पूछायेल छे। आठमू छे, भ्रष्टाचार एटले शुं, अर्थतंत्र अने समाज पर विपरीत असरो जणावो, तो 2019 में पूछाई। मध्यकालीन स्थापत्यनो परिचय आपो, 2018 में पूछाई। दसमू छे, भारतनी प्राचीन कला तरीके हाथवणाट विषे समझूती आपो, तो 2018 में पूछायेल छे। एलिफंटानी गुफाओ विषे नोंध लखो, तो 2018 पूछाई। बेरोजगारीनो अर्थ जणावी कोई पण बे विषे समझूती आपो, तो आ प्रश्न पण 2018 बोर्डनी परीक्षामां पूछायेल छे। હવે તેરમું છે, જળ વ્યવસ્થા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। ચૌદમું છે, સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો। પંદરમું છે, સંગીત રત્નાકરનો પરિચય આપો। સોળમું છે, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો। સત્તરમું છે, બજાર પદ્ધતિ વિશે લખો। અઢારમું છે, નાલંદા વિદ્યાપીઠ વિશે લખો। ઓગણીસમું છે, પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ લખો। વીસમું છે, ભારતની વિવિધતામાં એકતા વિશે લખો। એકવીસમું છે, કાળી જમીન પર નોંધ લખો। બાવીસમું છે, જૈવિક ખેતી તરફ શા માટે વલણ વધી રહ્યું છે। અને ત્રેવીસમું છે, અને છેલ્લો છે 3 ગુણનો પ્રશ્ન, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો। હવે આપણે 4 ગુણના જોઈ લઈએ। 4 માર્ક્સ આઈએમપી ક્વેશ્ચન્સ, વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો, 2020માં પૂછાયેલ પ્રશ્ન છે। રસાયણ વિદ્યાનો પરિચય આપો, 2020માં પૂછાયેલ। શ્રમશક્તિનું યોગ્ય આયોજન સમજાવો, 2020માં પૂછાયેલ। ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો, 2020માં પૂછાયેલ। પાંચમું છે, બેરોજગારી ઘટાડવાના કોઈપણ 8 ઉપાયો વિસ્તૃત રીતે સમજાવો, તો 2019માં પૂછાયેલ છે। છઠ્ઠું છે, ગરીબી નિવારણની વ્યૂહરચના જણાવો, 2019માં પૂછાયેલ। સાતમું છે, પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલ ચિકિત્સાનો પરિચય આપો, 2019માં પૂછાયેલ। આઠમું છે, પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો, 2018માં પૂછાય। નવમું છે, ગ્રાહકી ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ, 2018માં પૂછાય। દસમું છે, ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, 2018માં પૂછાય। અગિયારમું છે, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની નોંધ લખો, 2018માં પૂછાય। બારમું છે, બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપ જણાવો, તેમના વિશે વિસ્તૃત લખો। તેરમું છે, સંસ્કૃતિનો અર્થ આપી સમજાવો। ચૌદમું છે, મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો। પંદરમું છે, પ્રાકૃતિક વારસાના જતન માટે શું શું કરવું જોઈએ। સોળમું છે, ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો। સત્તરમું અને છેલ્લો પ્રશ્ન છે, ગ્રાહકોના અધિકારો અને ફરજો વિશે સવિસ્તર લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 3 ગુણના અને 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે। તમે જોઈ શકો છો કે તેમાંથી ઘણા પ્રશ્નો પાછલી 3 વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે તે પણ આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ આઈએમપી સારી રીતે તૈયાર કરશો અને વધેલો તમારો બીજો કોર્સ છે, બીજો જે સિલેબસ વધે છે તે પણ જો સારી રીતે તૈયાર કરી લેશો, તો તમે સૌથી સારા માર્ક્સ લાવી શકશો। અને આ આઈએમપી એવા તેવા આઈએમપી નથી, પરંતુ પૂછાય તેવા આઈએમપી છે। આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હોય। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આને લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો।